હેલો વિદ્યાર્થી મિત્રો મ્યુઝ હાઈસ્કૂલ દ્વારા શરૂ કરવામાં આવેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું ચૌહાણ કાલગુનીબેન ધોરણ અગિયાર કોમ્પ્યુટર અધ્યયન વિષયમાં પ્રકરણ તેર તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજીમાં લાસ્ટ વિડીયોમાં આપણે જીપીએસ વિશે માહિતી મેળવી હતી પાર્ટ બારમાં આજે આપણે સંગ્રહ સાધનો અંગે નવતર પ્રવાહ વિશે માહિતી મેળવશું જે કમ્પ્યુટર મશીન વિવિધ પ્રકારની સુવિધાઓને પ્રદાન કરે છે તેને સર્વર કહે છે એટલે ગ્રુપમાં દસથી બાર કમ્પ્યુટર છે એમાંથી એક મેઇન કમ્પ્યુટર હોય એની પાસેથી બધા કમ્પ્યુટર સેવાઓ લેતા હોય તો જો મેઇન કમ્પ્યુટર હોય તેને સર્વર તરીકે ઓળખવામાં આવે છે જે કમ્પ્યુટર મશીન વિવિધ પ્રકારની સુવિધાઓનો ઉપયોગ કરે છે તેને ક્લાયન્ટ કહે છે વિવિધ પ્રકારની સુવિધાઓ પ્રદાન કરનાર અને સુવિધાઓનો ઉપયોગ કરનાર વિનિયોગને ક્લાયન્ટ સર્વર વિનિયોગ તરીકે ઓળખવામાં આવે છે ક્લાયન્ટ મશીનને ફાઇલ સંબંધિત સુવિધાઓ પ્રદાન કરતા વિનિયોગને ફાઇલ સર્વર કહે છે આજકાલ બજારમાં ટેરાબાઇટના માપની ક્ષમતા ધરાવતા સર્વર ઉપલબ્ધ બન્યા છે ફાઇલ સર્વર એ એક મશીન હોય છે જે ઉપયોગકર્તાને લોગિન થવા માટે તેની અધિકૃતતાને ચકાસે છે જે કમ્પ્યુટર તમે શરૂ કરો છો એટલે એ ફાઇલ સર્વરમાં આવે છે અને એ તમારી પાસે અધિકૃતતા માગશે તમે તેની અંદર આઈડી પાસવર્ડ જે હશે એ તમે એડ કરશો એટલે એ ફાઇલ સર્વર ચેક કરશે કે તમે અધિકૃત વ્યક્તિ છો કે નહીં અને સિસ્ટમ વહીવટ કરતા એટલે કે એડમિનિસ્ટ્રેટરની નીતિના આધારે ફાઇલોના ઉપયોગને નિયંત્રિત કરે છે અનેક પ્રકારના કાર્યોની વ્યસ્તતાના કારણે આ પ્રકારના સંશોધનોનો ઉપયોગ ધીમો પડે છે એવા દસ વ્યક્તિઓ કાર્ય કરતા હોય તો કમ્પ્યુટર ધીમા પડી જતા હોય છે એમાં કાર્ય કરવામાં પણ કંટાળો આવે છે હાલમાં ઝડપી પ્રક્રિયા ક્ષમતા ધરાવતા અદ્યતન મશીનો ઉપલબ્ધ બન્યા છે જેથી માહિતી સંગ્રહ અંગેનું ચિત્ર બદલાઈ ગયું છે આજકાલ ડેટાનો સંગ્રહ કરવા કે ડેટાનો બેકઅપ લેવા માટે યુએસબી પ્રકારની એક્સટર્નલ હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ પ્રકારના બાહ્ય સાધનોનું સંચાલન કરવું હંમેશા મુશ્કેલીરૂપ હોય છે એટલે આજકાલ દરેક લોકો જે ડેટા છે તે સ્ટોર કરવા માટે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક રાખતા હોય એ ડેટા એમાં સ્ટોર કરતા હોય ક્યારેક એવું બને કે એ હાર્ડ ડિસ્ક ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો આ રીતની મુશ્કેલીઓ પડતી હોય છે ડેટાનો સંગ્રહ કરવા માટેના વિવિધ સાધનો નીચે મુજબ છે ફર્સ્ટ નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ એટલે કે એનએ એસ એનએ એસનું પૂરું નામ છે નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ છે નેટવર્ક એટેચ સ્ટોરેજ એટલે સાથે જોડાયેલ સંગ્રહ વ્યવસ્થા કોઈ પણ સંસ્થામાં કોમ્પ્યુટર કામગીરીની ક્ષમતાને વિસ્તારવા માટે કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ઘણા બધા એવા કાર્ય હોય તો મોટી મોટી સંસ્થા એક નેટવર્ક એટેચડ સ્ટોરેજ બનાવી લે છે એની અંદર જ આખી સંસ્થાનો જે ડેટા છે એ સ્ટોર કરતા જોવા મળે છે પ્રિન્ટરને કોઈ કોમ્પ્યુટર સાથે સીધું જોડવાને બદલે નેટવર્કના સાધન તરીકે જોડવામાં આવે તો તેને નેટવર્ક પ્રિન્ટર કહે છે તો દસ કમ્પ્યુટર હોય તો દસે માટે અલગ અલગ પ્રિન્ટર લેવાની જરૂર નહીં પડે તો દસે દસ કમ્પ્યુટર એક જ પ્રિન્ટર સાથે જોડાઈ જશે કમ્પ્યુટર નેટવર્કમાં જો ડેલ નેટવર્ક પ્રિન્ટર વડે છાપવાની કામગીરી કરી શકાય છે તે અજોડ આઈપી એડ્રેસ ધરાવે છે જેથી તેના વડે કમ્પ્યુટર વચ્ચે વહેંચેલ પ્રિન્ટર કરતાં વધુ ઝડપથી કાર્ય કરી શકાય છે નેટવર્ક પ્રિન્ટરની જેમ જ નેટવર્ક એટેચ સ્ટોરેજ પણ નેટવર્ક સાથે જોડાઈને સંગ્રહની વ્યવસ્થા પૂરી પાડે છે એટલે કે એક સર્વર હોય જેને આપણે સર્વર કહીએ છીએ જે એક જગ્યા પર મૂકેલું હોય એની અંદર ઘણી બધી હાર્ડ ડિસ્ક અટેચ કરેલી હોય અને ત્યારબાદ એની અંદર બધો જ ડેટા સ્ટોર કરવામાં આવતો હોય નેટવર્ક એટેચ સ્ટોરેજ એ હાર્ડ ડિસ્કની સંગ્રહ અંગેની તંત્ર વ્યવસ્થા એટલે કે હાર્ડ ડિસ્ક સ્ટોરેજ મિકેનિઝમ છે તેને કોઈ વ્યક્તિના કમ્પ્યુટર સાથે સીધું લગાડવાને બદલે તેનું પોતાનું એક નેટવર્ક એડ્રેસ આપવામાં આવે છે નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ ડિવાઇસમાં ટેરાબાઇટ ક્ષમતા ધરાવતી એક અથવા એક કરતાં વધુ હાર્ડ ડિસ્ક હોઈ શકે છે તેમાં હાર્ડ ડિસ્કને લોકલ એરિયા નેટવર્ક સાથે જોડેલી હોય છે અને તેને એક અજોડ આઈપી એડ્રેસ આપવામાં આવ્યું હોય છે એટલે કે એક કરતાં વધુ હાર્ડ ડિસ્ક હોય એ પણ ટેરાબાઈટ કીધું છે એટલે જીબી કરતાં પણ વધારે એક હજાર ચોવીસ જીબી થાય ત્યારે એક ટેરાબાઈટ થાય તો એટલી ક્ષમતાવાળી એક અથવા એક કરતાં વધુ ડિસ્ક નેટવર્ક એટેચ સ્ટોરેજની અંદર હોય ડિસ્કને એ આઈપી એડ્રેસ આપી દે છે જ્યારે ઉપયોગ કરતા મુખ્ય સર્વર પાસેથી કોઈ ફાઇલ માટે વિનંતી કરશે ત્યારે મુખ્ય સર્વર દ્વારા ફાઇલ માટેની ઉપયોગકર્તાની વિનંતીને ચકાસવામાં આવે છે અને ઉપયોગ તે ફાઇલનો ઉપયોગ કરવા માટે અધિકૃત છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવે છે હવે ફાઇલ સંગ્રહનો ઉપયોગ તેમજ ઓથેન્ટિકેશન સર્વરમાંથી તેનું સંચાલન દૂર કરવાના કારણે પ્રોસેસર સંસાધન પરનું ભારણ ઘટે છે અને તેથી એપ્લિકેશન પ્રોગ્રામિંગ અને ફાઇલોને મોકલવાની અને મેળવવાની પ્રક્રિયા ઝડપી બને છે નેટવર્ક એટેચ્ડ સ્ટોરેજ પદ્ધતિ દ્વારા સંગીત ચલચિત્રો છબીઓ તેમજ અન્ય ફાઇલોને લગતો ડેટા કોઈ ચોક્કસ જગ્યાએથી ઝડપથી અને સરળતાથી સંગ્રહી શકાય છે તેમજ અન્ય લોકોને વહેંચી શકાય છે નેટવર્ક એટેચડ સ્ટોરેજમાં સંસાધનોનો ઉપયોગ લેપટોપ ડિજિટલ કેમેરા અથવા સ્માર્ટફોન પ્રકારના ક્લાયન્ટ દ્વારા પણ કરી શકાય છે હવે સેકન્ડ સ્ટોરેજ એરિયા નેટવર્ક વિશે માહિતી મેળવીએ એસએએનનું પૂરું નામ સ્ટોરેજ એરિયા નેટવર્ક છે સ્ટોરેજ એરિયા નેટવર્ક એટલે ડેટાનો સંગ્રહ પુનઃપ્રાપ્તિ અને પ્રતિકૃતિઓ તૈયાર કરવાની સુવિધા આપતું નેટવર્ક તે સંગ્રહ માટેનું સમર્પિત નેટવર્ક છે તે એકત્રિત કરેલા બ્લોક સ્તરના ડેટા સંગ્રહનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે આ જે આકૃતિ છે તે સ્ટોરેજ એરિયા નેટવર્કની છે જેમાં સ્વિચ સાથે જોડાયેલા બ્રિજ હબ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના સર્વર છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય એપ્લિકેશન સર્વરને હાર્ડ ડિસ્ક ટેપ અને ઓપ્ટિકલ પ્રકારના સંગ્રહ સાધનોનો એક સરખો ઉપયોગ પૂરો પાડવાનો છે એકરૂપ લાક્ષણિકતાના કારણે આ સાધનો ઓપરેટિંગ સિસ્ટમની સાથે જ જોડાયેલા હોય તેવો આભાસ થાય છે એટલે તમે બીજા કોમ્પ્યુટર પર બેઠા હોય તમારા કોમ્પ્યુટરની અંદર કોઈ સ્ટોરેજ માટેનું સાધન ન હોય એ સ્ટોરેજ એરિયા નેટવર્ક હોય ત્યાં હોય આ તો તમને ફક્ત આભાસ થાય કે મારા કમ્પ્યુટરમાં પણ આ ડેટા સ્ટોર થાય છે પણ હકીકતમાં એવું હોતું નથી સ્ટોરેજ એરિયા નેટવર્ક એ લોકલ એરિયા નેટવર્કનો જ એક પ્રકાર છે જેનો ઉપયોગ ડેટાની હેરફેરનું સંચાલન કરવા માટે થાય છે તે ડેટાનો સંગ્રહ ડેટાની પુનઃપ્રાપ્તિ અને પ્રતિકૃતિઓ તૈયાર કરવા જેવા કાર્યો કરવાની સુવિધા આપે છે આ ટેકનોલોજી લાભ લેવા માટે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સર્વર એકથી વધુ ડિસ્કનો સમૂહ અને આ સાધનો વચ્ચે પ્રત્યાયન કરવા માટે ફાઇબર ચેનલના આંતર જોડાણ વ્યવસ્થાની જરૂર પડે છે થર્ડ છે ઓનલાઈન સ્ટોરેજ વિકલ્પો ક્લાઉડ કમ્પ્યુટિંગની શોધની સાથે જ ઓનલાઈન સંગ્રહ કરવાની સુવિધા પ્રાપ્ત થઈ ઓનલાઈન સ્ટોરેજ વિકલ્પ ક્લાઉડ સેવા તરીકે ગણવામાં આવે છે આગળ જે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ સમજી ગયા તે જ છે ઓનલાઈન સંગ્રહની સુવિધાનો ઉપયોગ અંગત ઉપયોગ માટે તેમજ ધંધાકીય હેતુ માટે કરી શકાય છે ઓનલાઈન સંગ્રહનો મુખ્ય ફાયદો ડેટાનો બેકઅપ રાખવા માટે અને ડેટાનો ગમે ત્યાંથી સાર્વત્રિક ઉપયોગ કરવા માટે થાય છે ઓનલાઈન સ્ટોરેજની મહત્તા એ છે કે તેમાં ઉપયોગ કરતા દુનિયાના કોઈપણ ખૂણામાં રહીને કોઈપણ સાધન વડે ડેટાનો ઉપયોગ કરી શકે છે ઓનલાઈન સ્ટોરેજની સુવિધાનો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેટની સાથે જોડાણની સુવિધા હોવી જરૂરી છે અડ્રાઈવ માઇક્રોસોફ્ટ લાઈવ સ્કાય ડ્રાઈવ ફોર સેડ મોઝી ડ્રોપબોક્સ બોક્સ મીડિયાફાયર શેર વગેરે નિઃશુલ્ક ઓનલાઈન સંગ્રહ કરવાની સુવિધા આપે છે તે ઉપયોગકર્તાને ઓનલાઈન સંગ્રહ માટેની સેવાઓ અને સંગ્રહ માટેની જુદી જુદી ક્ષમતાઓ પ્રદાન કરે છે નિઃશુલ્ક ઓનલાઈન સ્ટોરેજની સુવિધાના વિકલ્પોની સાથે સંગ્રહ માટેના વિકલ્પો ભાડેથી પણ ઉપલબ્ધ છે જે નિઃશુલ્ક સેવા આપનાર કરતાં વધુ સારી સેવા અને સલામતીની ખાતરી આપે છે આઈ બેકઅપ અને એમેઝોન એસ થ્રી એ ભાડેથી સંગ્રહ સુવિધા આપતા ઉદાહરણ છે અહીંયા બોક્સ ગૂગલ ડ્રાઈવ આઈ ક્લાઉડ કોપી ડ્રોપબોક્સ એમેઝોન વન ડ્રાઈવ આ બધી જ ઓનલાઈન સ્ટોરેજની સુવિધા પૂરી પાડે છે જે ખૂબ જ સારી અને કોઈપણ જગ્યાએથી ડેટા એક્સેસ કરવાની સુવિધા આપે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી જ થેન્ક યુ